નમસ્કાર, અમારી ખાસ રજૂઆત કુદરતી આયુર્વેદમાં આપનું સ્વાગત છે. હું છું જીગર દેવાણી. આયુર્વેદ એ આપણા ચાર વેદોમાંના અથર્વ વેદનો એક ભાગ છે. આયુર્વેદ બે શબ્દોનો બનેલો છે. આયુ એટલે જીવન અને વેદ એટલે જ્ઞાન. જીવન જીવવાનું જ્ઞાન એટલે આયુર્વેદ. આયુર્વેદ દ્વારા આજના આધુનિક યુગમાં કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપથી થતા રોગોના નિવારણ વિશે વધારે જાણકારી મેળવીશું કુદરતી આયુર્વેદના પ્રમોટર શ્રી યુસુફ શેખ પાસેથી. જો આપ પણ કોઈ પ્રકારના શારીરિક માનસિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારા ટીવી સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર કોલ કરો અને મેળવો આપની સમસ્યાઓનું સચોટ માર્ગદર્શન. તો કેટલાક રોગો અને આરોગ્યની સમસ્યાઓનું સમાધાન આધુનિક ઉપચાર પદ્ધતિમાં નથી મળતું. વારસાગત તકલીફો, સ્નાયુજન્ય નબળાઈઓ અને ઓટોઇમ્યુન રોગોની કોઈ ખાસ સારવાર સામાન્ય દવાની વ્યવસ્થામાં નથી. આવી સમસ્યાઓનો ઇલાજ છુપાયેલો છે વિટામિન ડી અને કેલ્શિયમમાં. તો કેવી રીતે શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ડીનું પ્રમાણ વધારવું તે જોઈએ અમારા ખાસ રિપોર્ટમાં. શું આપ જાણો છો કે આપણા શરીરમાં થતા મોટાભાગના રોગો કેલ્શિયમની ઉણપને લીધે થાય છે? કેલ્શિયમ એ આપણા શરીરમાં પાણી પછીનું સૌથી વધારે પ્રમાણમાં રહેલું ખનિજ છે. જો તમને વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપ હોય તો આટલું જરૂર કરો. વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપથી બચવા કુદરતી પાણી પીવો. વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપથી બચવા ગાય ભેંસનું આખું દૂધ પીવો. વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપથી બચવા જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળો. વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપથી બચવા માટે તંબાકુ, સિગરેટ વગેરે વ્યસનથી બચો. વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપથી બચવા સાત્વિક ખોરાક લેવો. વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપથી બચવા તીખા તળેલા ઉષ્ણ ખોરાક ન લેવા. આ સાથે જ સવારે વહેલા ઉઠવું અને રાત્રે વહેલા સૂવું જોઈએ. ગુસ્સો ન કરો, મન શાંત રાખો અને ઇન્દ્રિયો પર કાબુ મેળવો. જો તમે પણ કોઈ શારીરિક કે માનસિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આયુર્વેદનું સીધું માર્ગદર્શન મેળવી શકો છો કુદરતી આયુર્વેદની ઓફિસ, કુદરતી આયુર્વેદ હેલ્થ સેન્ટર, ગુજરાત સમાચાર પ્રેસ સામે, ખાનપુર, અમદાવાદ 1. વિટામિન ડી ડેફિશિયન્સીના સચોટ નિવારણ માટે વીડી ગ્રીન ઓનલાઈન ઓર્ડર કરો www.kudratiayurved.com પર. ફોન નંબર છે 0795-222-70-95-1253-1253. તો આયુર્વેદ સાથે વિટામિન ડી અને કેલ્શિયમ વિશે વધારે જાણકારી આપવા અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કુદરતી આયુર્વેદના પ્રમોટર શ્રી યુસુફભાઈ શેખ. યુસુફભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં. યુસુફભાઈ, સૌપ્રથમ હું પૂછવા માંગીશ, ખાસ કરીને આપણે જ્યારે વિટામિન ડી અને કેલ્શિયમની વાત કરી રહ્યા છીએ ત્યારે આ બંને તત્વોનું પ્રમાણ શરીરમાં વધારવા માટે થઈને શું થઈ શકે છે? વિટામિન ડી અને કેલ્શિયમના જે પ્રમાણ વધારવા માટે આપણે જે સ્લાઇડો બતાવીએ છીએ ઓલરેડી સ્ટાર્ટ થતાં પહેલાં કે સાત્વિક ભોજન લેવું જોઈએ અને શુદ્ધ આહાર લેવો જોઈએ, શુદ્ધ પાણી લેવું જોઈએ, આખું દૂધ પીવું જોઈએ, આ બધા નેચરલ સોર્સિસ જે છે એનાથી જ શરીરની અંદર કેલ્શિયમની વૃદ્ધિ થાય અને એના હિસાબે જ્યારે જો કેલ્શિયમની વૃદ્ધિ પ્રોપર થતી હોય તો કોઈ દિવસ વિટામિન ડી ડેફિશિયન્ટ થાય એની શરીરની અંદર. બિલકુલ બિલકુલ. આ સાથે જોવા જઈએ તો આગળ એ પણ જાણવા માંગીશ કે વિટામિન ડી અને કેલ્શિયમ શરીર માટે કેટલા જરૂરી ગણાતા હોય છે? જનરલી મોટાભાગના બધા જ રોગો જે શરીરની અંદર ઉત્પન્ન થતા હોય એ કેલ્શિયમની ઉણપના જ લીધે થતા હોય છે. એટલે જ્યારે શરીરની અંદર કેલ્શિયમની ઉણપ થવા માંડે એટલે ચયાપચય ક્રિયા બગડે અને સ્ટેપ બાય સ્ટેપ જ્યારે પેટનું સિસ્ટમ બગડે એટલે કબજિયાત થાય, એસિડિટી થાય અને એ બધા રોગો ની શરૂઆત થઈને પછી મોટી મહાવ્યાધિઓમાં એ રૂપાંતરિત થાય અને સ્ટેપ બાય સ્ટેપ બધા રોગો થવા માંડે. એટલે મૂળ કારણ જો બેઝમાં જઈએ તો કેલ્શિયમની ઉણપ હોય અને કેલ્શિયમની ઉણપ થવાનું કારણ પછી ખબર પડે કે વિટામિન ડીની ઉણપના લીધે કેલ્શિયમની ઉણપ થઈ છે. બિલકુલ બિલકુલ. જે પ્રમાણે વિટામિન ડી અને કેલ્શિયમની ઉપયોગિતાની આપણે વાત કરીએ તો ખાસ કરીને શું દિનચર્યામાં કોઈ પ્રકારનો ફેરફાર કરવાથી કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ દૂર થઈ શકતી હોય છે?
દિનચર્યાના ફેરફાર કરતાં તો જે રહેણી કણીનો ફેરફાર છે, આજે જે આધુનિક જીવનશૈલી થઈ છે એને ફેરફાર કરવાની જરૂર છે. કારણ કે આજના આધુનિક યુગની અંદર આપણે જ્યારે શહેરી લાઇફસ્ટાઈલ જીવતા હોઈએ એટલે અત્યારે બધાની લાઇફસ્ટાઈલ પરિવર્તિત થઈ ગઈ છે, તો જનરલી વિટામિન ડી ડેફિશિયન્સીનું જે ડિઝીઝ છે એ લાઇફસ્ટાઈલ ડિઝીઝ છે. કારણ કે જ્યારે શાસ્ત્રો લખાયા એ વખતે કોઈને વિટામિન ડી ડેફિશિયન્સી થતું નહોતું, અને એ વખતે વિટામિન ડી ડેફિશિયન્સીની ડિઝીઝ નથી અને એનો ઉલ્લેખ શાસ્ત્રમાં છે પણ નહીં, અને એના હિસાબે શાસ્ત્રમાં એનું કોઈ પણ જાતનું રિસર્ચ થયું નથી. એટલે હવે આધુનિક લાઇફસ્ટાઈલ બદલાવવાથી જે લોકો જે ગામડાની લાઇફસ્ટાઈલ મૂકીને જે શહેરની લાઇફસ્ટાઈલને અપનાવી છે, અને જે રીતે લોકો જે રીતના ફિલ્ટર કરેલા મશીનના પાણી લે છે, અને જે આખી હોટલોનું ફાસ્ટફૂડ જંક ફૂડ ખાવાનું ને આ બધી જે લાઇફસ્ટાઈલ બદલાઈ છે એના હિસાબે કેલ્શિયમની ઉણપ થઈ અને વિટામિન ડી ડેફિશિયન્ટ થઈ અને આખી શરીરની ચયાપચય ક્રિયા બગડી અને આજના આધુનિક યુગની અંદર આધુનિક રોગો થઈ ગયા છે એવી પરિસ્થિતિ ક્રિએટ થઈ છે, જે રોગો પહેલાં જોવા પણ નહોતા મળતા. બિલકુલ સાચી વાત છે. દર્શક મિત્રો, આપને પણ વિટામિન ડી અથવા કેલ્શિયમને લઈને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો ચોક્કસથી અમારા કાર્યક્રમમાં આપ સવાલ પૂછી શકો છો. કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપને લઈને આપને જે કોઈ પણ યોગ્ય માર્ગદર્શન જોઈતું હશે, યુસુફભાઈ અમારા શો થકી આ માર્ગદર્શન આપને આપશે અને આપની આ સમસ્યાનો પરમેનન્ટ ઇલાજ ઘેર બેઠા જ આપને એક ફોન થકી મળી શકશે. બસ ખાલી ધ્યાન એટલું રાખવાનું છે, ફોન આપણો લાગી જાય ત્યારે ટીવીનો અવાજ બિલકુલ મ્યુટ કરવાનો છે. શું કેલ્શિયમ ડેફિશિયન્સી વિટામિન ડીની જે ડેફિશિયન્સીથી પણ વજન વધવાની જે સમસ્યા થતી હોય એવું થતું હોય છે ખરા? ઓબેસિટીનો પ્રોબ્લેમ આ બંનેની ડેફિશિયન્સીના કારણે સામે આવતો હોય છે ખરા? શરીર વધવાનું જે પ્રોબ્લેમ છે એ આજનું બર્નિંગ પ્રોબ્લેમ છે, અને મોટાભાગે લોકોને એમાં સફળતા નથી મળતી. લોકો શરીર ઉતારવા માટે જાત જાતના પ્રયોગો કરે છે, જાત જાતની દવાઓ લે છે, પણ ટેમ્પરરી એમને લાગે કે અમારું શરીર ઉતરી ગયું છે, પણ જ્યારે એ દવા કે પર્ટિક્યુલર વસ્તુ બંધ કરે એટલે પાછું જેવું હતું એવું થઈ જાય છે, કારણ કે એ દવાથી ઉતરતું નથી. મેઇન શરીર વધવાનું કારણ છે કેલ્શિયમની ઉણપ. જ્યારે શરીરની અંદર કેલ્શિયમની ઉણપ થઈ જાય એટલે એનું ચયાપચય ક્રિયા બગડી જાય છે, અને કોઈ કાંઈ પણ જે ખાય એ પ્રોપરલી પચે નહીં, અને એ પ્રોપર ખોરાક ના પચવાના કારણે એનું શરીર ડે ટુ ડે વધતું જાય છે. જે લોકો ઓછું ખાતા હોય, જે ડાયટિંગ કરતા હોય, એમને ડાયટિંગ કરતાં પણ શરીર વધતું રહે છે, એટલે શરીર વધવાની જે પ્રક્રિયા છે એ બંધ નથી થતી, અને એ પણ એક એવી વ્યાધિ છે કે જેનું સોલ્યુશન નથી આવતું. અને જે લોકોના શરીર વધે છે એ લોકોને જ્યારે શરીરની સાથે સાથે ઇન્ટરનલ ઓર્ગન્સ વધવા માંડે ત્યારે એ લોકોનું ડેથ થાય છે કેવાનું. બિલકુલ બિલકુલ. હાલ પહેલા કોલો મિત્ર સચિનભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. સચિનભાઈ સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમમાં, જણાવશો શું છે સમસ્યા, સવાલ જણાવશો. હા, એ બોડી પણ વધેલી છે. અચ્છા, બોડી પણ વધી, આ બોડી પણ વધી જાય છે ને પછી પગ પણ બહુ દુખે છે. ઓકે, બોડી વધી ગયું છે, પગમાં બી દુખે છે. એટલે અત્યારે એ જ ચર્ચા ચાલતી હતી કે શરીર વધવાનું કારણ છે કેલ્શિયમની ઉણપ. એટલે કેલ્શિયમની ઉણપ થઈ જવાથી શરીર વધતું હોય છે, ચયાપચય ક્રિયા બગડીને, અને તમારે પગમાં દુખે છે એ પણ કેલ્શિયમ ડેફિશિયન્સીનો જ રોગ છે. એટલે તમારે વિટામિન ડીનો ટેસ્ટ કરાવો એટલે ખ્યાલ આવે કે ભાઈ વિટામિન ડીની ઉણપ થઈ ગઈ છે, તો એને સોલ્વ કરવાથી તમારું બોડીનો પગના દુખાવાનો બંનેના પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે એમ છે. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, આપનો પણ કોઈ સવાલ હોય તો ચોક્કસથી અમારી સાથે જોડાઈ શકો છો. યુસુફભાઈ, આપણે પૂછવા માંગીશ કે શું થાઇરોઇડના પ્રોબ્લેમ માટે પણ કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ અહીંયા ક્યાંક કામ કરતી હોય છે? થાઇરોઇડ માટે આગલા એપિસોડમાં પણ અમે ચર્ચા કરી ચૂકેલા છે, તે છતાંય જો વિસ્તારવાર સમજવું હોય તો થાઇરોઇડ ગ્રંથિનું કાર્ય છે કે ચયાપચય ક્રિયાને ઇન્ટેક રાખવાનું શરીરની અંદર. પણ જ્યારે વિટામિન ડીની ઉણપ થઈ જાય એટલે શરીરની અંદર જે કેલ્શિયમ એબ્સોર્બ કરવાની પ્રક્રિયા છે એ બગડી જાય, એટલે કેલ્શિયમ વગર શરીર ચાલે નહીં. એટલે લોહીની અંદર જે કેલ્શિયમની માત્રા છે એ જળવાઈ રહે તો જ શરીર પ્રોપર ચાલે, અને એ લોહીની અંદર કેલ્શિયમની માત્રા જળવાઈ રાખવા માટે થાઇરોઇડ કેલ્શિયમ શરીરના હાડકામાંથી કાઢવામાં આવે. એટલે થાઇરોઇડ ગ્રંથિ જે છે એટલે પેરાથાઇરોઇડ ગ્લેન્ડ્સ છે એને હોર્મોન સ્ટિમ્યુલેટ કરી અને બોન્સમાંથી કેલ્શિયમને વિડ્રો કરે અને એને કેલ્શિયમને બ્લડ સ્ટ્રીમની અંદર નોર્મલ રાખે. તો આ પ્રક્રિયા કરવાથી રેગ્યુલર જ્યારે એને ચયાપચય ક્રિયાનું કાર્ય પણ કરવાનું છે થાઇરોઇડ ગ્રંથિને, અને સાથે સાથે દર વખતે જ્યાં સુધી વિટામિન ડી એનું નોર્મલ ના થાય ત્યાં સુધી એને દર વખતે કેલ્શિયમ મેન્ટેન કરવા માટે
હાડકામાંથી કેલ્શિયમ વિથડ્રો કરવાનું કાર્ય કરવું પડે એટલે ડબલ વર્ક કરવાથી થાઇરોઇડ ગ્રંથિના અંદર સોજો આવી જાય છે અને એના હિસાબે એ વધારે કાં ઓછા થાઇરોઇડ સ્ટિમ્યુલ એના હોર્મોન જે છે સ્ટિમ્યુલેટ કરે અને એને જ થાઇરોઇડનું ડિઝીઝ કહેવામાં આવે છે એટલે થાઇરોઇડ એને જ કહેવામાં કે જ્યારે એના ટીએસ છે એટલે થાઇરોઇડના જે સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ છે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ કાં તો વધી જાય કાં ઘટી જાય અને થાઇરોઇડના ડિઝીઝ કહે છે બિલકુલ બિલકુલ હાલ પ્રભુભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે ભાવનગરથી પ્રભુભાઈ સ્વાગત છે આપનું અમારા ખાસ કાર્યક્રમમાં શું છે સવાલ આપનો હેલો હેલો હા સાહેબ જી જી એ મને સાહેબ પાચન ઘટી ગયું એવું લાગે ઓકે પાચન ઘટી ગયું છે એટલે પાચન ઘટી નથી જતું પાચનની પ્રક્રિયા જે છે એ બગડી ગઈ છે તમારી કહેવાનો મતલબ છે એટલે જે તમારી પાચન પ્રક્રિયા બગડી જવાનું કારણ છે તમારું ખાનપાન જે છે એ તમારે સુધારવું પડે અને જો કેલ્શિયમની ઉણપ થઈ ગઈ હોય તો એને સોલ્વ કરવું પડે કારણ કે સૌથી પહેલાં અમે આટલા બધા જ લગભગ મોટાભાગે બધા જ એપિસોડની અંદર પાચન વિશે વાત થતી જ હોય છે અને પાચનની પ્રક્રિયા બગડવાનું મેઇન કારણ છે કેલ્શિયમની ઉણપ જ્યારે શરીરની અંદર કેલ્શિયમની ઉણપ થઈ જાય એટલે શરીરની અંદર જે મસલ્સ જે છે અમારા દરેક સ્નાયુઓ જે છે એનું સંકોચન ને વિકોચન કરવાની પ્રક્રિયા છે એ કેલ્શિયમને આધારે થતી હોય છે એટલે જ્યારે કેલ્શિયમની ઉણપ થઈ જાય તો એ સંકોચન વિકોચનની પ્રક્રિયા બગડેલી હોય એટલે શરીરના જે આંતરડા છે એ પણ એક મસલ્સ જ છે એટલે મસલ્સનું જે સંકોચન વિકોચનની પ્રક્રિયા બગડે એટલે જ પાચન પ્રક્રિયા બગડે છે એટલે એને પહેલાં સોલ્વ કરવું પડે બિલકુલ તો દર્શક મિત્રો પ્રશ્નો આપના હશે જવાબ યુસુફભાઈ શેખના હશે કુદરતી આયુર્વેદના પ્રમોટર યુસુફભાઈ શેખ જ્યારે આપણી સાથે જોડાઈ ગયા છે ત્યારે આપની પણ કોઈ પણ પ્રકારની સમસ્યા કેલ્શિયમ અથવા વિટામિન ડીની ઉણપને લઈને હોય તો ચોક્કસથી અમારા સુધી આપ પહોંચી શકો છો કારણ કે હંમેશા નાના મોટા ઇલાજ કરતાં પરમેનન્ટ ઇલાજ જો કોઈ સોલ્યુશન મળતું હોય એ પણ ઘર બેઠા માત્ર એક ફોનથી તો તેનાથી ઉત્તમ રસ્તો કોઈ હોઈ જ ના શકે યુસુફભાઈ જો વાત કરવામાં આવે તો રૂટીન લાઇફસ્ટાઈલમાં કેવા પ્રકારનો ફેરફાર કરવાની આવશ્યકતા આજકાલ આપણે લાગી રહી છે જેથી કરીને આ પ્રકારની ઉણપ ક્યાંક મહેસૂસ ન થાય એટલે જે આજનું જે આધુનિક યુગનું જે આપણે જીવનશૈલી જીવી રહ્યા છે એની અંદર આપણે છે ને તો જે જૂની જ આપણી જીવનશૈલી છે એટલે જે આપણા ગયડાઓ કે જે આપણા બાપદાદા જે જીવનશૈલી જીવતા હતા એ જીવનશૈલી તરફ આપણે વળવું જોઈએ ભલે શહેરમાં રહીએ પણ ગામડાની લાઇફસ્ટાઈલ અપનાવવી જોઈએ એટલે સાત્વિક ખોરાક લેવા જોઈએ અને શુદ્ધ પાણી છે અને શુદ્ધ દૂધ છે એ રીતનું એ બધું અપનાવવું જોઈએ જેનાથી કેલ્શિયમની ઉણપથી બચી શકાય અને આપણા જે ડિઝીઝોથી આપણે બચીએ અને એના જે વિટામિન ડીની જે ઉણપ થઈ જાય છે જે આ બધા ફાસ્ટફૂડ જંક ફૂડ ખાવાથી એનાથી આપણે બચી શકાય કે બિલકુલ બિલકુલ હાલ અમારી સાથે બીજા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે આરજે પટેલભાઈ આરજેભાઈ આપનું સ્વાગત છે જણાવશો શું છે આપનો સવાલ હાથો પર સોજા આવી ગયા છે ઓકે તમને જે સોજા આવે છે એના બે ત્રણ કારણો હોય શકે કે એક તો સૌથી પહેલું જો કબજિયાત રહેતું હોય તો પણ સોજા આવે બીજું તમારું લીવર ફંક્શન બગડી હોય તો પણ સોજા આવે અને જો તમારે હૃદયની તકલીફ હોય તો પણ સોજા આવે એટલે જો ઇન્ટર્ન કબજિયાત જો ના હોય તો તમારે ઓર્ગન્સના પ્રોબ્લેમ્સના હિસાબે તમને સોજા આવતા હોય એટલે તમારે પહેલાં જો કબજિયાત રહેતું હોય તો એને સોલ્વ કરવું પડે એટલે તમારા સોજા ઉતરી જશે બિલકુલ બિલકુલ એટલે કોઈ પણ સમસ્યાની જ્યારે વાત કરતા હોય તો મોટા ભાગે આપણે કહેતા હોય છે કે તમામ પ્રકારની બીમારીની શરૂઆત પેટથી થતી હોય છે પરંતુ એની પાછળ પણ ક્યાંક આ પ્રકારની ઉણપ જવાબદાર તો નથી ને એ આપણે જાણી લેવું ખૂબ જ જરૂરી છે હાલ અમારી સાથે જોડાઈ ગયા છે મનસુખભાઈ મનસુખભાઈ સ્વાગત છે આપનું સવાલ જણાવશો એટલે તમને જે શ્વાસ ચડે છે એટલે તમે એની ફેફસાની તપાસ કરાવેલી છે નોર્મલ છે એટલે તમારું ઉદર બગડેલું છે શ્વાસ ચડવાનું કારણ છે તમારું ઉદર જે તમે ખોરાક ખાઓ છો એ ખોરાક પસ્તું નથી અને વાયુ ઉદરવાત ક્રિએટ થાય છે શરીરની અંદર તમારે ઉદરની અંદર વાયુ ક્રિએટ થાય છે અને એ વાયુ જ્યારે ઉપરની તરફ ચડે છે એટલે પિત્ત ઉત્પન્ન થાય અને પિત્તની સાથે વાયુ દૂષિત થાય અને એ વાયુ જ્યારે ઉપરની તરફ ગતિ કરે એટલે તમને એમ લાગે કે મને શ્વાસ ચડે છે ત્યારે તમને શ્વાસ ચડે જ્યારે તમારું કોટો ખાલી હોય તમને પેટ ખાલી હોય કંઈક પેટમાં ખાધું ન હોય અન્ન ના લીધું હોય
અને તમે રિલેક્સ હો ત્યારે તમને શ્વાસ નહીં ચડે. તમે તમે એ વખતે તમે જો માર્ક કરશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર ખાધેલું નથી, અત્યારે પેટ ખાલી છે, એ વખતે તમને શ્વાસ નહીં ચડે. બિલકુલ, એટલે મૂળ તમારું ચયાપચય ક્રિયા બગડેલી છે, એટલે કબજિયાત અને એસિડિટી જે તમારું મૂળ કારણ છે એમાં ઉદાવર થઈ ગયેલું છે, એટલે એને પહેલાં તમારે સોલ્વ કરવું પડે. અને આ જ કારણથી કદાચ કહી શકાય કે આપને શ્વાસ ચડતો હશે અને સાથે સાથે ઉધરસ પણ વધારે આવતી હશે. હાલ તુષારભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, તુષારભાઈ કાલોલથી. તુષારભાઈ સ્વાગત છે, જણાવો છો સવાલ આપનો. હા તુષારભાઈ, સવાલ જણાવો છો. થોડુંક ખમસમ તો છાતીમાં દુખે છે. ઓકે, થોડું જમ્યા પછી પણ તરત દુખાવો પડે છે, છાતીમાં ચાલવું પડે છે પછી બી દુખાવો. એટલે જે તમે ખોરાક લો છો ને એના પછી તમે જે દુખાવો થાય છે, એટલે શરીરની અંદર તમારે એસિડનું પ્રમાણ વધારે છે, એટલે એસિડ ઉપર ચડે છે. એને એલોપેથીમાં એને એસિડ રિફ્લક્સ કહેવાય, એટલે GERDનો આ રોગ કહેવાય. એટલે એટલે એસિડ જે છે એ તમારે ઓસોફોગસ વાલમાંથી ઉપર ચડે, એટલે તમને એની અંદર છાતીની અંદર દુખાવો થતો હોય. જ્યારે તમે એને પ્રોપરલી ચેક કરશો કે તમને છાતીમાં ક્યાં દુખે છે, તો એ તમને પાસળીનો હાડકાનો ભાગ તમને ખ્યાલ આવશે કે એ પાસળીમાં દુખાવો થાય છે. એટલે આયુર્વેદમાં એને પાસળી સૂળ કહેવામાં આવે છે. એટલે મૂળ એ પિત્ત રોગ છે. પિત્ત દૂષિત થવાથી, પિત્તની સાથે જ્યારે વાયુ દૂષિત થાય અને દૂષિત વાયુ જ્યારે છાતીમાં ચડે ત્યારે આ તકલીફ થતી હોય છે. એટલે તમારી ચયાપચય ક્રિયાને સુધારવી પડે, તમારું પાચન ક્રિયા સુધારવી પડે. અને પાચન ક્રિયા જો કેલ્શિયમની ઉણપના લીધે બગડી હોય તો પહેલાં તમારે કેલ્શિયમનો પ્રોબ્લેમ સોલ્વ કરવો પડે, ત્યારે તમારી પાચન ક્રિયા સુધરશે. એટલે વિટામિન ડીનો રિપોર્ટ કરાવવાથી તમને ખ્યાલ આવી જશે કે ભાઈ મારે વિટામિન ડીની ઉણપ છે, એના હિસાબે આ બધો તકલીફો ઊભી થાય છે, તો પહેલાં એને સોલ્વ કરો ભાઈ તમારો. બિલકુલ બિલકુલ. જગદીશભાઈ હાલ અમારી સાથે જોડાઈ ગયા છે. જગદીશભાઈ સ્વાગત છે આપનું. જગદીશભાઈ જણાવશો શું છે સવાલ આપનો. નમસ્કાર સર. નમસ્કાર. આપણે હાઇપોથાઇરોડિઝમનો કોઈ સર આયુર્વેદમાં કોઈ ઈલાજ ખરો કાયમી માટે? થાઇરોઇડ ગ્રંથિની સાહેબ અત્યારે હાલ જ આપણે ચર્ચા કરી, એટલે થાઇરોઇડના જે હોર્મોન સ્ટિમ્યુલેટ થાય છે ઓછા કે વધતા એની હાલ જ ચર્ચા કરેલી છે. તમે સાંભળ્યું હશે, એટલે હાઇપો કે હાઇપર બંનેનું એક જ કારણ હોય કે વિટામિન ડીની ઉણપ. જ્યારે વિટામિન ડીની ઉણપ થઈ જાય અને વારંવાર હાડકામાંથી કેલ્શિયમ કાઢીને બ્લડ સ્ટીમમાં મેન્ટેન કરવું પડે અને એના હિસાબે થાઇરોઇડ ગ્રંથિમાં સોજા આવે ને એના હિસાબે એ સોજાના કારણે થાઇરોઇડ ગ્રંથિના હોર્મોન્સ ઓછા કે વધતા એ સ્ટિમ્યુલેટ કરતું હોય એને જ થાઇરોઇડ રોગ કહેવાય છે. એટલે તમારે વિટામિન ડી ડેફિશિયન્ટ એ 100% છે કે વિટામિન ડી તમારું નોર્મલ નથી, એને સોલ્વ કરવાથી જ તમારું થાઇરોઇડ સોલ્વ થાય. બિલકુલ બિલકુલ. હાલ બીજા દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે ગૌતમભાઈ મોરબીથી. ગૌતમભાઈ સ્વાગત છે આપનું, જણાવશો સવાલ. હા સાહેબ, મારે બેસિસને બેક પેનનો બહુ પ્રોબ્લેમ છે. બધા રિપોર્ટ કરે પણ રિપોર્ટ બધા નોર્મલ આવે છે. બેસી દેવાય પણ ચાલુ છે, પણ જેવડી ખાય ને તેવડી સારું રહે, પણ પછી બેક પેન તો ચાલુ જ રહે. ઓકે. એટલે મૂળ બેક પેનનો તમારે તકલીફ છે. એટલે બેક પેનનું કારણ તમે પહેલાં પણ આપણે એકવાર ચર્ચા થઈ હતી અહીંયા એપિસોડમાં કે બેક પેનની અંદર બે કારણ હોય. એક તો તમારા કમરની ગાદી ઘસાતી હોય તો થાય, બીજું સ્નાયુઓમાં દુખાવો થતો હોય તો થાય, જેને મસલ્સ ક્રેમ્પ કહે. એટલે શરીરની અંદર જો કેલ્શિયમની ઉણપ થઈ ગઈ હોય તો મસલ્સનું સંકોચન ને વિકોચન થવાની જે પ્રક્રિયા છે એ ઓછી થઈ જાય, એના હિસાબે પણ દુખાવો થતો હોય. અને બીજું જો કેલ્શિયમની ઉણપના લીધે આપણે મણકાની વચ્ચેની ગાદી ઘસાતી હોય તો પણ દુખાવો થતો હોય. એટલે આ બે કારણો છે. અને ત્રીજું જો તમારું ચયાપચય ક્રિયા બગડેલું હોય અને ઉદરની અંદર વાયુ દૂષિત થયું હોય અને એ વાયુ જો પાછળ કટીમાં જતું, એટલે કટી સૂળ એને કહેવામાં, એટલે કમરમાં જતું હોય તો એના હિસાબે પણ તમને કમરમાં દુખાવો થતો હોય. એટલે તમારે પ્રોપર ડાયગ્નોસ કરવું પડે કે જો તમે દેશી દવા લીધી એ કોની લીધી એનાથી મતલબ નથી, પણ તમારો પ્રોબ્લેમ સોલ્વ નથી થયો એ હકીકત છે. એટલે સૌથી પહેલાં તમે વિટામિન ડીનો રિપોર્ટ કરાવી લો, એટલે અહીંયા તમારું પિક્ચર ક્લિયર થઈ જશે કે તમારું વિટામિન ડીની ઉણપ છે. તો સૌથી પહેલાં વિટામિન ડી ક્યોર કરો, એટલે આગળની તમને જે છે સમસ્યાનું હલ ઇઝીલી મળી જશે. બિલકુલ. આ તમામ સમસ્યાઓનું સમાધાન ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આયુર્વેદના દ્રષ્ટિકોણથી જો અપનાવવામાં આવે તો લાંબા ગાળે ઘણી રાહત રહેતી હોય છે. અને આયુર્વેદ હોવાના કારણે કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ પણ થતી નથી. અને એટલા જ માટે કુદરતી આયુર્વેદના પ્રમોટર યુસુફભાઈ શેખ આપણી સાથે અત્યારે જોડાયા છે. એટલે આપને પણ વિટામિન ડી અને કેલ્શિયમની ક્યાંય પણ ઉણપ લાગતી હોય તો ચોક્કસથી આપ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો સંપર્ક કરી શકો છો, તેમને રૂબરૂ પણ મળી શકો છો. હાલ રાણાભાઈ પોરબંદરથી જોડાઈ ગયા છે. રાણાભાઈ સ્વાગત છે, શું છે સવાલ આપનો? સર ગેસનો પ્રોબ્લેમ રહે છે અને રાતે ક્યારેક નીંદર ખુલી જવી. ઓકે.
રાત્રે શું થાય છે? રાત્રે ક્યારેક ઊંઘ ઉડી જાય છે અને ગેસનો પ્રોબ્લેમ, ઊંઘ ઉડી જાય છે. એટલે ઊંઘ ઉડવાનું કારણ એટલે એને એલોપેથીમાં ઇન્સોમિયાની બીમારી કહેવાય. એટલે ઊંઘ ના આવી, એટલે ઊંઘ ડિસ્ટર્બ થઈ જવી. ઊંઘ આવી જાય તો આવી જાય, ને ના આવે તો પછી પડખા ફેરવતા રહો પણ ઊંઘ ના આવે. એટલે એ ઊંઘની બીમારી કહેવાય. અને ગેસની વાત, ગેસની પ્રોબ્લેમ છે એટલે એ જ મૂળ કારણ છે. ગેસ જે થાય છે ને એ મૂળ કારણ છે એનું, કે તમારું ચયાપચય ક્રિયા છે એ પ્રોપર નથી થતું. એટલે તમારે ચયાપચય ક્રિયા સુધારવી પડે. એટલે સાંજનો ભોજન તો એકદમ હલકો જ લેવો પડે. તમારા ઉંમરના હિસાબે જો કેલ્શિયમની ઉણપ થઈ હોય તો પહેલાં એને સોલ્વ કરવું પડે અને ચયાપચય ક્રિયા સુધારો, જેથી રાત્રે તમે હલકું ભોજન લો. રાત્રે જનરલી દૂધ રોટલી કે દૂધ ખીચડી એ લેશો, એટલે જો તમારી વાયુ એટલે ગેસ ક્રિએટ નહીં થાય, વાયુ ઉત્પન્ન નહીં થાય ઉદરની અંદર, તો ઊંઘ પણ સારી આવશે અને તમને ગેસ પણ નહીં થાય. બિલકુલ બિલકુલ. હાલ નારણભાઈ ભરવાડ અમદાવાદથી અમારી સાથે જોડાઈ ગયા છે. નારણભાઈ સ્વાગત છે, જણાવશો સવાલ આપનો. હેલો, હા જી, ઓકે. ડાયાબિટીસ માટે કોઈ ખાસ દવા તમને? ડાયાબિટીસ એક એવો રોગ છે, આજના આધુનિક યુગનો રોગ છે, એ વિટામિન ડી ડેફિશિયન્સીનો રોગ છે. ડાયાબિટીસ થવાનું કારણ છે કે ભાઈ આપણા પેનક્રિયાસમાંથી જે ઇન્સ્યુલિન બનવું જોઈએ નથી બનતું, અને એ નથી બનવાનું કારણ છે કે પેનક્રિયાસમાં જે બીટા સેલ્સ જનરેટ થાય એ નથી થતા. બીટા સેલ્સ જનરેટ ના થવાનું કારણ છે કેલ્શિયમની ઉણપ. જ્યારે કેલ્શિયમની ખામી ક્રિએટ થાય તો સેલ્સનું જનરેશન અટકી જાય છે અને એના હિસાબે પેનક્રિયાસના બીટા સેલ્સ ઉત્પન્ન નથી થતા અને એના હિસાબે ઇન્સ્યુલિન નથી બનતું અને ડાયાબિટીસ થાય છે. એટલે જેટલા પણ ડાયાબિટીસના દર્દી છે, જો એ લોકો વિટામિન ડીની ઉણપને દૂર કરે તો એમનું ડાયાબિટીસ લાઈફ ટાઈમ માટે દૂર થઈ શકે એમ છે. કારણ કે મેઇન જે ડાયાબિટીસ રોગ જ છે એ વિટામિન ડી ડેફિશિયન્સીના કારણે થાય છે. જ્યારે શરીરની અંદર વિટામિન ડીની ઉણપ થઈ જાય તો કેલ્શિયમની ઉણપ થઈને આખો ડિઝીઝ ક્રિએટ થાય છે. અને આજની તારીખની અંદર વિટામિન ડીનું કોઈની પાસે ઇલાજ નથી, એના હિસાબે ડાયાબિટીસ મટતું નથી. બિલકુલ બિલકુલ. હાલ કહી શકાય તો ભરતભાઈ આણંદથી અમારી સાથે જોડાઈ ગયા છે. સ્વાગત છે, જણાવશો શું છે સવાલ આપનો? હલો, હેલો, હા જી, આપનો સવાલ જણાવશો. હા, મારે એક હાથમાં કે પહેલા નસમાં દુખે છે, પછી કાંડા આગળ ખુલી જાય છે અને પછી હાથ ઊંચો જ થતો નથી, તો વારંવાર આવું ઘણી વખત બને છે, તો એનું કારણ શું હોય છે? ઓકે, હાથમાં નસો દુખે છે, પછી હાથ ઊંચો થતો નથી તેમનો, જેનો વોલ્યુમ ઓછું રાખે. બિલકુલ. એટલે હાથના જે કાંડાની અંદર નસો દુખે છે, એવું કાંડામાં નસો દુખે છે ભાઈ તમને? હા જી, એમને કારણે પછી હાથ ઊંચો નથી થઈ શકતો ઘણા ટાઈમથી. એટલે નર્વસ સિસ્ટમનો પ્રોબ્લેમ છે. એટલે તમારે જે શરીરની અંદર કેલ્શિયમની ઉણપ થઈ જવાથી જે વેન્સની અંદર જે કેલ્શિયમનું રિજનરેશન થવું જોઈએ એ નથી થતું, એટલે સ્નાયુઓ ખેંચાય છે, તમારી સ્નાયુઓ કડક થઈ જાય છે અને એના હિસાબે તમને હાથમાં દુખે છે. જો સ્નાયુઓ સોફ્ટ રહે, એટલે જેમ અત્યારે કીધું કે ભાઈ મસલ્સનું સંકોચન ને વિકોચન કેલ્શિયમના આધારે થતું હોય, એ જ રીતે સ્નાયુઓ પણ સંકુચિત અને વિકોચિત થતી હોય. જેમ જેમ હાથના મૂવમેન્ટ થતા હોય એ જ રીતે સ્નાયુઓના મૂવમેન્ટ ઇન્ટરનલી થતા હોય, અને જો એ સ્નાયુઓ કડક થઈ જાય ત્યારે આ પ્રોબ્લેમ થતો હોય. એટલે તમારું વિટામિન ડીની ઉણપ 100% ઓછી હશે એ કન્ફર્મ થઈ જાય છે. એટલે રિપોર્ટ કરાવવાથી તમને તમારું પ્રોબ્લેમ ખ્યાલ આવી જશે. બિલકુલ બિલકુલ. બીજા દર્શકો તો મીનાબેન જોડાઈ ગયા છે. મીનાબેન શું છે સવાલ આપનો? સવાલ એમ છે કે મારે છે ને રાતનો તાવ રહે છે અને આખું શરીર દુખતા રાખે છે અને મને થાઇરોઇડ છે. ઓકે, બેન, શરીર તપેલું રહે છે કે તાવ રહે છે, બેમાં ફરક હોય છે. આમાં શું છે કે શરીરની અંદર જો એસિડની માત્રા એટલે પિત્તની માત્રા વધી જતી હોય તો પણ શરીર તપેલું રહે. એટલે તમે જે સિમ્પટમ્સ કહો છો એ તાવના નથી, એ શરીર છે ને તો પિત્તના કારણે તપેલું રહેવાનું સિમ્પટમ્સ બતાવો છો. એટલે શરીરમાં તાવ નહીં રહેતો હોય પણ શરીર તપેલું રહેતું હશે. એટલે પહેલાં તમારા શરીરની અંદર જે પિત્ત ઉત્પન્ન થાય છે એને ઓછું કરવું પડે, અને થાઇરોઇડ ગ્રંથિ તમારી બગડેલી છે એટલે થાઇરોઇડ માટે તમને ચર્ચા થઈ, એનું મેઇન કારણ કેલ્શિયમની ઉણપ છે. એટલે તમારે કેલ્શિયમની ઉણપના લીધે જ આખો પ્રોબ્લેમ છે. એટલે વિટામિન ડી નોર્મલ કરવું જ પડે. તમારું વિટામિન ડીની ઉણપ થવાથી જ આ તકલીફ ઊભી થયેલી છે. એટલે સૌથી પહેલાં વિટામિન ડીનો રિપોર્ટ કરાવશો તો ખ્યાલ આવશે કે વિટામિન ડી ઓછું છે. એટલે પહેલાં એના સોલ્વ કરો, એટલે તમારી બંને ત્રણે સમસ્યાઓનો ઉકેલ તમને મળી જશે. બિલકુલ બિલકુલ. તો દર્શક મિત્રો, આશા રાખીએ આપણે ખૂબ જ સંતોષકારક તમામ
જવાબ મળ્યા છે. દર્શક મિત્રો, આપણે ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કુદરતી આયુર્વેદ હેલ્થ સેન્ટર ઓપોઝિટ ગુજરાત સમાચાર પેજ. આ એડ્રેસ આપ નોંધી શકો છો અને ફોન નંબર અને મોબાઈલ નંબર પણ આપ નોંધી શકો છો. આપ રૂબરૂ પણ સંપર્ક કરી શકો છો યુસુફભાઈનો અને તેમના ક્લિનિક ઉપર આપ જઈને આપની ટ્રીટમેન્ટ પણ કરાવી શકો છો. ખાસ કરીને વિટામિન ડીની ઉણપ અને કેલ્શિયમની ઉણપ જો કોઈ હોય તો ચોક્કસથી આપ યુસુફભાઈ છે જે આયુર્વેદના પ્રમોટર છે તેમનો સંપર્ક કરી શકો છો. યુસુફભાઈ, આપ અમારી સાથે સ્ટુડિયોમાં આવ્યા, લોકોને ખૂબ સરસ જ્ઞાન આપ્યું, અલગ અલગ બીમારીને લઈને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આથી અમારી વિશેષ રજૂઆત, ખાસ કરીને આયુર્વેદના ખાસ કાર્યક્રમ વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપને લઈને અમારી આ વિશેષ રજૂઆતમાં બસ અત્યારે આટલું જ. રજા આપશો, નમસ્કાર. સેટરડે કરતા ઓછો રિસ્ક.